સુરતના રિંગ રોડ પર આવેલા કાપડ બજારમાં એક વેપારીને અર્ધનગ્ન હાલતમાં હાથમાં પહેરવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી. જોકે આ વેપારીના લાંબા સમયથી સુરતના વેપારીઓને માલ ખરીદીને રૂપિયા આપવાના બાકી હતા, જેને લઈને વેપારી સુરત આવતા સુરતના વેપારીઓએ આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે. જોકે વિડીયો વાયરલ થતાની સાથે જ વેપારીઓ સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સુરતના રિંગ રોડ પર આવેલા કાપડ બજારમાં તો આખા દેશના વેપારીઓ ખરીદી કરવામાં આવે છે, પણ છેલ્લા 18 મહિનાથી જે પ્રકારે કોરોનાની મહામારીને લઈને માલ ખરીદને વેપારીઓ પણ રૂપિયા ચૂકવી શકી તેવી હાલતમાં નથી, ત્યારે તમિલનાડુનો એક વેપારી ગઈકાલે સુરતના કાપડ બજારમાં ખરીદી કરવા માટે આવ્યો હતો. જોકે આ વેપારીના લાંબા સમયથી સુરતના વેપારીને આપવાના રૂપિયા બાકી હતા. જોકે આ વેપારી હાથમાં આવી જતાં સુરતના વેપારીઓએ તમામ હદો વટાવી હતી અને આ વેપારીને અર્ધનગ્ન કરી કમરથી નીચેના ભાગે સાડી પહેરાવી અર્ધનગ્ન હાલતમાં હાથમાં ચોરના પોસ્ટર સાથે સુરતની બજારમાં ફેરવ્યો હતો. સુરતના કાપડ બજારના વેપારીઓ સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો, કારણ કે આ પ્રકારના કૃત્યોને લઈને લોકોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી. કોઈપણ વેપારી પાસેથી પૈસા લેવાના નીકળતા હોય તો આ મામલે પોલીસ ફરિયાદ કરે. આ પ્રકારનું કૃત્ય કરી કોઈ વેપારીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે તે યોગ્ય નથી. દરમિયાન વિડીયો વાયરલ થતાની સાથે સુરતની સલાબતપુરા પોલીસના હાથમાં વિડીયો લાગ્યો તો તેઓ જોઈને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.